મારા સરનેમે અહીંયા અબક અસમમાં મૂક્યું છે, એનું નામ છે પતા સાહેબ. છેલ્લા 6 મહિના જઈને કરાવ્યું છે. અબક અસ એક ગણિતનો વિષય છે એમનો, અને એમાં ખૂબ મારા છોકરા માટે બહુ ચેન્જીસ આવ્યા છે. એમાં કે સારું ગણિત અને પરફોર્મન્સ સારું વધ્યું છે આ કોર્સ કરાવવાથી. મારે અત્યારે 3rd લેવલમાં છે, 2 લેવલ કમ્પ્લીટ પૂરા કરી લીધા. મારું નામ ખુશ્બુ પ્રજાપતિ છે અને આનું નામ ગીતાંશ પ્રજાપતિ છે. એને ખૂબ જ સરસ મેથ્સમાં ઇન્ટરેસ્ટ હતો અને એને અહીંયા મૂક્યા પછી એનું કોન્ફિડન્સ લેવલ એકદમ સરસ વધી ગયો છે. અને અહીંયા ટીચર સ્ટાફ બી બહુ સરસ છે અને એનું અહીંયા મૂક્યા પછી એનું ઇમ્પ્રુવમેન્ટ બહુ સરસ આવેલું છે. મારું નામ શાહ મયુરી છે. મારા મોટો બાબો અને નાનો બાબો આ 4th લેવલમાં છે અને આ 1st લેવલમાં છે. મેં આને આને મૂક્યો પછી મને એવું થયું કે પાવર ફેબ્રિકસમાં પહેલાં એવું હતું કે મને એને શું કરશે, પણ એવું લાગ્યું કે એટલું સ્પીડમાં એ કરતો થઈ ગયો છે ને, તો મને એને જોઈને આ 1st આને મૂકવાની ઈચ્છા થઈ ગઈ. અને તો એટલો નાનો હતો ને એમ થતું મૂકી જ દઉં એને, પણ અમુક લેવલ અમુક ઉંમર પછી જ મુકાય છે આ બાળકોને, એટલે એને પછી જ મારે મૂકવામાં આવે. પણ એવું થતું હતું કે આને જોઈને મને એટલી એવી ઈચ્છા થઈ ગઈ કે ગણિત છે, ઇંગ્લિશ છે કે કોઈ બી વિષયમાં એટલું હોશિયાર આગળ આવતો ગયો ને, એ સ્ટેજ ઉપર જાય તો બી એટલું સરસ રીતે બોલે છે, એ ટ્રોફી બી જીતીને આવ્યો છે, એની હેન્ડરાઇટિંગ કહો કે એનું ગમે ત્યારે ઉઠીને એને હું પૂછું છું ને, મેથ્સમાં કે સાયન્સમાં કોઈ બીમાં પૂછું એને ફટ લઈને મને જવાબ તરત આપે છે. એ જે આજ બી છે મારો નાનો 1st લેવલમાં છે, એને બી હું ગમે અત્યારે હું એને પેપર આવે છે મારા બી ગુજરાતી મીડિયમમાં, પણ એને પેપર આવે છે મેથ્સનું તો એ તરત જ એનું ગણિત છે એ ડાયરેક્ટ એબકસ ઉપરની રીતને જવાબ આપે છે. એ સ્કૂલમાં શીખવાડે છે એ રીતે કરતો જ નથી, એટલે એ પાવર એબકસ એટલે બહુ જ સરસ છે, સારું છે. મને તો એ 2 છોકરા માટે મને બહુ જ ગમ્યું છે અને સારામાં સારું છે. મારું નામ આશા છે. મારું ગર્લ્સનો ભેંસાણિયા માણસી છે. અબાકસમાં જાય છે, એના 6 મહિના થયા છે. એને 3rd લેવલ પૂરું થઈ ગયું, એને મેથ્સમાં બહુ ઇન્ટરેસ્ટ હતો એટલે એને ડેડી કે અબાકસમાં મૂકી છે, એટલે એને એમાં સારું પ્રેક્ટિસ થઈ ગઈ છે. મારું નામ પટેલીબાબેન છે. અમારી સન પટેલીબેન, એને અહીં આવ્યા પછી બહુ જ ઇમ્પ્રૂવ જોવા મળ્યું છે. એનું ટેલેન્ટ બી એટલું વધ્યું છે અને હું જ્યારેથી એનું સ્ટાર્ટ થયું ત્યારથી હું એમના જોડે બેસીને જ એને કરાવતી હતી. અત્યારે બી સારું છે, એનું સ્ટાફ બી બધો સરસ છે અને દરેક ચાઇલ્ડની પાછળ એ પર્સનલી એટેન્શન આપે છે. એટલીસ્ટ હું એટલું જ કહીશ લાસ્ટમાં કે ધ પાવર ઓફ અબાકસ ઇઝ ધ બેસ્ટ રિઝલ્ટ. મારું નામ જલ્પા છે. મારી બેબીનું નામ છે ગિંદા રાજભા. એ 3 મહિનાથી આવે છે અને સારું ગણિતમાં સારું ફાઈ રહ્યું છે. અબેકસમાં સારું શીખવાડે છે. અને મારા 2 ટ્વિન્સ વૈદિકા એન્ડ વૈદિક બંને 3rd લેવલમાં છે. પહેલાં તો મેથ્સનો પેપર આવે ને એટલે પેટમાં દુખવા લાગી જતું, પણ હવે અબાકસમાં મૂક્યા પછી બંને સારું એવું કરી લે, એની રાઇટિંગ બી મસ્ત એવી થઈ ગઈ, સ્પીડ બી વધી ગઈ અને સારું એવું કરી શકે. મારું નામ છે ભૂમિ છે. અમારી બેબી છે 6 વર્ષની સાત રૂમી. એને મેં ઓનલાઈન જ ક્લાસ કરાયા છે અને અત્યારે 4th લેવલમાં છે, પણ અત્યારે 400 સુધીના ટેબલ બી એ કરી શકે છે. સ્ટેજ પર બી ગમે તે સમ્સ પૂછો તો એ કરી શકે છે. હમણાં ડિસ્ટ્રિક્શન લેવલમાં બી એ ચેમ્પિયન બની હતી અને કોઈ બી સમ્સ ક્યારે બી પૂછો તો કરી શકે. અને એનો સે પાવર ઓફ અબાકસ જ જાય છે અને એનું કોન્ફિડન્સ પાવર બી બહુ વધ્યો છે. મારું નામ ફાલ્ગુની પટેલ છે. અમારી ડોટર છે બીરવા. એ છેલ્લા 1 વર્ષથી આ પાવર ઓફ અબાકસ સાથે જોડાયેલી છે. એમને એમનો એ કોન્ફિડન્સ લેવલ એટલો આવી ગયો છે અને મેથ્સની અને મેથેમેટિક્સ એટલું પાવરફુલ થઈ ગયું છે તે એ જોઈને મને પણ ઈચ્છા થઈ, કારણ કે મેથ્સ મારો ફેવરિટ સબ્જેક્ટ હતો જ્યારે હું એ ટાઈમમાં હતી ત્યારે. એટલે હવે હું પણ આ કોર્સ સાથે જોઈન થઈ ગઈ છું અને અમારે બીજું એને દરેક ડેમો ગમે તે જગ્યાએ હોય, અમદાવાદના કે આઉટસાઇડ પાટડી માંડલ અમે ત્યાં પણ ગયા, દરેક ડેમોમાં અમારે એને સાથે લઈને જઈએ છીએ અને દરેક ડેમોમાં તે ખુશી ખુશી તે હાજરી આપે છે અને એનામાં ખુદને બી એટલો જ એન્જોય કરે છે આ કોર્સમાં. પણ એને બહુ જ એનામાં કોન્ફિડન્સ લેવલ વધી ગયો છે. એની રાઇટિંગ સ્પીડ, એની મેન્ટલી કેલ્ક્યુલેશન કરવાની સ્પીડ મેથેમેટિક્સમાં બધું જ એને બહુ સરસ રીતે કરી શકે.